जीएसएफसी के कर्मचारियों के पेंटिंग्स की प्रदर्शनी फर्टिलाइजर नगर में रखी गई है। गुजरात स्टेट फर्टिलाइजर कंपनी राज्य सरकार का साहस है। फर्टिलाइजर का उत्पादन करती ये कंपनी करीब 5 दशक से कार्यरत है, जिसमें हजारों कर्मचारी काम करते हैं। कंपनी द्वारा कर्मचारी और उनके परिवारजनों के लिए विविध प्रवृत्तियां भी आयोजित की जाती हैं। कंपनी की टाउनशिप फर्टिलाइजर नगर के नाम से जानी जाती है। इस टाउनशिप में शॉपिंग सेंटर, स्पोर्ट्स कॉम्प्लेक्स और गार्डन है, जिसका उपयोग कंपनी में कर्मचारी अपनी ड्यूटी के बाद करते हैं। इस कंपनी के 3 कर्मचारी मेरी जैकब, दिनेश धानानी और मीनाक्षी आदेश राको आर्ट्स में रुचि होने के कारण ड्यूटी के बाद समय निकालकर कुछ करने की इच्छा हुई और तीनों ने कृतियां तैयार की, जिसकी प्रदर्शनी नगर में रखी गई है। फाइन आर्ट्स का कुछ कोर्स नहीं किया, लेकिन एक शॉर्ट टाइम कोर्स किया है। तो मेरा ग्रैंड पेरेंट्स है और सब बहुत आर्टिस्ट थे, इसलिए हेरिडिटरी में थोड़ा है। तो आफ्टर ऑफिस अवेयर्स बनाते हैं घर में और सैटरडे संडे सब बनाते हैं। बहुत अच्छा रिस्पॉन्स है और कंपनी इतना सब हमारे लिए किया, एक अच्छा एक अपॉर्चुनिटी दिया है सर। जीएसएससी मैनेजमेंट आई मेरी थैंकफुल टू जीएसएससी मैनेजमेंट। ड्रॉइंग नो मने નાનપણથી જ શોખ હતો અને ધીરે ધીરે મેં એ જાળવી રાખ્યું અને જોબ કરતાં પણ જેટલો સમય મળતો હતો એટલા સમયમાં થોડો થોડો પેઇન્ટિંગ્સ મેં ચાલુ રાખેલા અને મારી જે કળા છે એને થોડી થોડી ઉત્તરોત્તર ક્વોલિટી બનાવવાનો મેં હંમેશા પ્રયત્ન કર્યો। ઘણા બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા પછી અમને લાગ્યું કે ખાલી અહીંયા બનાવીને ઘરમાં પીડ્યા રહેશે તો બીજા લોકોની સમક્ષ અમે જઈ નહીં શકીશું કે ભાઈ નોન ફાઇન આર્ટ ગ્રેજ્યુએટ અને જે લોકો કોઈ દિવસ કોઈ ટ્રેનિંગ કોઈ એ લીધી નથી અને છતાં આટલું તમે બનાવી શકો છો એ લોકોને ખબર નહીં પડે, તો લોકોને ઇન્સ્પાયરેશન ત્યારે જ મળશે કે તમે કંઈક બતાવશો, લોકોની સમક્ષ જશો। આ અમારા વિચારો અમે મેનેજમેન્ટ સમક્ષ મૂક્યા તો મેનેજમેન્ટે અમને ખૂબ જ સપોર્ટ કરી અને ઉત્સાહિત કરી અને પરમિશન આપી અને આ રીતે અમે એક્ઝિબિશન ગોઠવ્યું છે, જેમાં અમને મેનેજમેન્ટનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે અને લોકોનો પણ ઓવરવેલિંગ રિસ્પોન્સ અમને મળ્યો છે। મેં ફાઇન આર્ટ્સ નથી કરેલું, પણ આ એક મારી હોબી છે કે પેશન છે, એટલે સ્કૂલ લાઈફ કોલેજ લાઈફથી આ મારું કન્ટિન્યુ છે। હવે તો ફાઇન આર્ટ્સ થઈ શકે એવું છે નહીં, અને સ્કૂલ કોલેજ કમ્પ્લીટ થયા પછી કોમર્સ ગ્રેજ્યુએટ થયા અને પછી જોબ સ્ટાર્ટ કરી, એટલે ફાઇન આર્ટ્સ કરવાનો કોઈ સ્કોપ રહ્યો નહોતો। યાદગાર પલમાં એવું છે કે જ્યારે આપણા પેઇન્ટિંગ કોઈ જોવે અને એને એપ્રિશિએટ કરે એ સૌથી યાદગાર પલ હોય છે, એટલે એવા મારા ઘણા પેઇન્ટિંગ્સ જોઈને મને સારી સારી કમેન્ટ્સ મળે છે ત્યારે હું બહુ ખુશી અનુભવું છું। કંપની કે મેનેજર મૃગેશ દેસાઈને સભી કલાકારો કા અભિવાદન કરતે હુએ કહા કે કંપની કા સાથ સહયોગ મિલને પર કર્મચારીઓ કો અપની પ્રતિભા ઉજાગર કરને કા પ્લેટફોર્મ મિલા હે। આમાં જે અમારા 3 એમ્પ્લોઈઝ જે છે એને પોતે જે પેઇન્ટિંગ્સ કરેલા છે તે કોઈ ફાઇન આર્ટ્સનો કોર્સ કરેલ નથી, પોતાની રીતે જ એક જે ડેવલપ કરેલા છે અને જીએસએફસી મેનેજમેન્ટને વાત કરીએ એટલે અમારી એક કલ્ચરલ કમિટી છે એમના નેજા હેઠળ આ જે 3 કલાકારોના જે પેઇન્ટિંગ્સ છે એનું એક્ઝિબિશન અમે 4 દિવસ માટે આયોજન કર્યું છે। ગઈકાલે સાંજે જીએસએફસીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અતનુ ચક્રવર્તી અને તેમના મિસિસ શ્રીમતી ચંદના ચક્રવર્તીના હસ્તે ઉદઘાટન થયું છે। આવતીકાલે 2 દિવસ માટે હજી પણ આ એક્ઝિબિશન ખુલ્લું રહેશે અને અમારા દરેક કર્મચારીઓ પોતાના પરિવાર સાથે નગરજનો આનો ખૂબ લાભ લે છે અને આમનાથી આ 3 જે કલાકારો છે એને પ્રોત્સાહન પણ મળશે। જીએસએફસી મેનેજમેન્ટની આ એક ખાસ આગવી હકીકત એ છે કે લોકોમાં અને એમ્પ્લોઈઝમાં જે કંઈ આર્ટ છે કલા છે એ ઉજાગર થાય, એ બહાર આવે અને એ લોકો પ્રોત્સાહિત થાય અને બીજા નવા નવા કલાકારોને પણ પ્રોત્સાહન મળે એના માટેનો અમારો કલ્ચર કમિટીનો અભિગમ છે।